સુરતના ચોક બજાર સ્થિત ગાંધી પ્રતિમા નજીક પાલિકાએ રૂપિયા સાત પોઈન્ટ છ્યાસી લાખના ખર્ચે સ્ટીલના દાદર મુકતા વિવાદ થયો છે લાખોના ખર્ચે મૂકવામાં આવેલા દાદરને કારણે હવે રાજકારણ ગરમાયું છે કોંગ્રેસના નેતા અસલમ સાયકલવાળાએ દાદરમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આક્ષેપ કર્યો તેમણે કહ્યું કે અધિકારીઓ હોય કે ભાજપ શાસકો જ કેમના હોય તે લોકોને ભ્રષ્ટાચાર રૂપે કમિશન મળતું હોવાથી મોંઘા દાદર મુકાવ્યા છે પંદર લાખના ખર્ચે આટલા મોંઘા દાદર મુકવામાં આવે તે યોગ્ય બાબત નથી સમિતિને પણ ક્યાંક વહીવટમાં કચાશ રાખી હોય તે પ્રકારે દરખાસ્ત પર રોક લગાવી છે અને બાંધકામ સમિતિના બાર સભ્યો છે જે સભ્યોએ પણ બજારમાં દાદરના ભાવ અંગેની જાણકારી મેળવવી જરૂરી છે યુવતીઓ માટે લાલબથ્થી સમાન કિસ્સો સુરતથી સામે આવ્યો છે સુરતના પુનામાં રહેતી યુવતી સાથે યુવકે મિત્રતા કેળવી હતી યુવતીને પ્રેમ જાળમાં ફસાવીને યુવકે તેની સાથે શારીરિક સંબંધ બનાવ્યા યુવતીના બિભત્સ વીડિયો અને ફોટો વાયરલ કરવાની ધમકી આપીને યુવક યુવતીને બ્લેકમેલ કરતો યુવકે યુવતી પાસેથી એસી હજાર રૂપિયા રોકડા ઘરેણા સહિત ચાર લાખથી વધુની રકમ પડાવી હતી અને યુવતી આ મામલે સાયબર સેલમાં ફરિયાદ કરતા પોલીસે આ યુવકને ઝડપી પાડ્યો યુવતી પાસેથી રૂપિયા પડાવનારા રોહિત પટેલ નામના યુવકની ધરપકડ કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે આ તરફ સુરતમાં પરિણીતાનો નગ્ન ઉતારીને તેને બ્લેકમેલ કરનારા આરોપીને પોલીસે ધરપકડ કરી છે ડિંડોલી વિસ્તારની પરિણીતાનો વિભત્સ વિડીયો ઉતારી આરોપી તેને શારીરિક સંબંધ બાંધવા માટે દબાણ કરતો હતો અને આ અંગે પરણીતાએ જાણ કરતા તેના પરિવારજનોએ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં તે સમય જી જોકે તે સમયે આરોપી સાથે સમાધાન થઈ ગયું આ ઘટના બાદ પણ આરોપી અવારનવાર પરિણીતાને વિડીયો કોલ કરતો પરિણીતાના પતિ અને દિયરને જાનથી મારી નાખવાની ધમકી આપીને તે પરિણીતાને બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધવા મજબૂર કરતો અને આખરે કંટાળીને પરિણીતાએ ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે આરોપીની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે ભરૂચ પાલિકાની બેદરકાર વહીવટને કારણે શહેરમાં વધુ એકવાર અંધારપટ છવાઈ ગયો ભરૂચ નગરપાલિકાના અણઘડ કામગીરીને પગલે રહીશોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે ભરૂચ નગરપાલિકાના બાકી વીજ બિલને પગલે ફરી એકવાર જીબીએ શહેરની સ્ટ્રીટ લાઇટના કનેક્શન બંધ કરી દીધા ત્યારે વિપક્ષે પાલિકાના વહીવટ અંગે સત્તાધીશોને સવાલ પણ કર્યા હતા